હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે લીલી મકાઈનો હાંડવો બનાવીશું. આ હાંડવો એકદમ સરળતાથી બની જાય છે અને ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. શરૂ કરીએ રેસીપીને. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું. એ બાઉલની અંદર સૌથી પહેલાં આપણે એક કપ રવો લઈ લેવાનો છે, એક કપ ચણાનો લોટ અને એક કપ ચોખાનો લોટ. ત્રણેય વસ્તુનું પ્રમાણ આપણે એક જ સરખું રાખવાનું છે અને ત્યારબાદ બધી વસ્તુને બરાબર રીતે મિક્સ કરી દેવાની છે. અહીંયા આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીએ છીએ એટલે આ બધી વસ્તુ સરખે પ્રમાણમાં લઈશું. ત્યારબાદ આપણે આમની અંદર બટર મિલ્ક એડ કરી દઈશું. અહીંયા પહેલાં મેં 2 કપ બટર મિલ્ક લીધેલું છે અને ત્યારબાદ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. બટર મિલ્કની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ હજુ એકદમ ઘટ્ટ છે, તો આપણે હજુ 1 કપ જેટલી બટર મિલ્ક એડ કરીશું. મતલબ આપણે 3 કપ જે લોટ લીધું છે એની સામે આપણે 3 કપ બટર મિલ્ક લેવાની છે અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણને આપણે 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. 15 મિનિટ પછી આપણું મિશ્રણ બરાબર રીતે રેસ્ટ થઈ ગયું છે, તો એમની અંદર આપણે હળદર એડ કરી દઈશું 1 ચમચી, હિંગ 1/2 નાની ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ 2 મોટી ચમચી જેટલી, તમે તમારી ઈચ્છા મુજબ ઓછું વધારે તીખું કરી શકો છો. ત્યારબાદ કેપ્સિકમ, મેં અહીંયા 1 મોટું કેપ્સિકમ લીધેલું છે. વેજીટેબલ તમે તમારી ઈચ્છા મુજબ એડ કરી શકો છો. ત્યારબાદ ગાજર, મેં અહીંયા 1 ગાજર લીધેલું છે. અને ત્યારબાદ આપણે મકાઈ લઈ લઈશું. અહીંયા મેં લીલી મકાઈ લીધી છે, તો મકાઈને આપણે આ રીતે ક્રશ કરવાની છે. એકદમ ક્રશ નથી કરી લેવાની, થોડી આખી રહે એ રીતે જ ક્રશ કરીશું, જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાની છે. જો તમે બાકીના વેજીટેબલ એડ કરવા ના માગતા હોય તો તમે માત્ર મકાઈનો એડ કરી અને તમે બનાવી શકો છો. આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે, તો આપણે સૌથી પહેલાં એમનો વઘાર કરી લઈશું. તો મેં અહીંયા 2 મોટા ચમચા તેલ મૂકેલું છે, તો એમની અંદર આપણે રાઈ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેજપત્તા, હિંગ, લાલ મરચું એ બધી જ વસ્તુ એડ કરી અને તલ એડ કરી દઈશું લાસ્ટમાં, અને 1/2 નાની ચમચી લાલ મરચું. હવે આ વઘારને આપણે આપણું જે હાંડવાનું મિશ્રણ છે એમાં એડ કરી દેવાનું છે. આ રીતે આપણે સૌથી પહેલાં વઘાર કરીશું તો આપણો હાંડવો ખૂબ જ ટેસ્ટી બનશે. આપણા હાંડવાનું મિશ્રણ એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે 1 પેન ગરમ મૂકી દઈશું અને હાંડવો બનાવવાની તૈયારી કરીશું. તો અહીંયા મેં 1 પેન ગરમ મૂકેલું છે, જેની અંદર 1/2 નાની ચમચી તેલ લઈશું અને ત્યારબાદ તેમની અંદર પણ આપણે તેલ એડ કરીશું. અને આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે એ મિશ્રણને આ રીતે કઢાઈની અંદર આપણે ફેલાવી દેવાનું છે. તમે તમારી ઈચ્છા મુજબ જાડું અથવા તો પતલું લેયર કરી શકો છો. તો એક સાઈડથી આપણો હાંડવો સરસ રીતે કૂક થઈ ગયો છે, તો આપણે સાઈડને ચેન્જ કરી લેવાની છે. તો આ રીતે આપણે ધીરે ધીરે સાઈડને ચેન્જ કરવાની છે, કારણ કે આપણે વેજીટેબલ એડ કરેલા છે તો આપણો હાંડવો એકદમ સોફ્ટ બનશે. તો આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી લીધી છે, તો બીજી સાઈડ પર આપણે હાંડવાને બરાબર રીતે કૂક થવા દઈશું. આપણે ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે. મીડિયમ ફ્લેમ પર આપણે હાંડવો બનાવીશું તો અંદરથી એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને બહારથી ક્રિસ્પી બનશે. તો આપણો હાંડવો એકદમ તૈયાર છે. તો આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.